માઇક્રો ગ્રુપ સુરત સંચાલિત એમ્પીટેકનો સંસ્થા પરિવારમાંથી શરૂ કરવામાં આવે આ યુટ્યુબ સિરીઝમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક સ્વાગત છે. ગઈકાલના લેક્ચરમાં આપણે સાદા સમીકરણ વિશેની થોડી બેઝિક માહિતી, સાદા સમીકરણની વ્યાખ્યા, સાદા સમીકરણનો વ્યાપક સ્વરૂપ અને સમીકરણના ઉકેલના થોડા ઉદાહરણ જોઈએ. હવે આપણા ધોરણ 7ના ગણિતના પાઠ્યપુસ્તક મુજબ હવે આપણે આગળ શરૂ કરીએ તો ઉદાહરણ નંબર 1, એ પહેલા ફરી વખત સમીકરણની વ્યાખ્યા જોઈએ કે સમતા દર્શાવતા ગાણિતિક વિધાનના સાંકેતિક સ્વરૂપને સમીકરણ કહે છે. સમતા દર્શાવતા ગાણિતિક વિધાનના સાંકેતિક સ્વરૂપને સમીકરણ કહે છે. સમીકરણનું વ્યાપક સ્વરૂપ તો કે x + b = 0, જ્યાં a અને b અચળ સંખ્યા છે કે જેની કિંમત ક્યારેય બદલી શકે નહીં. તો આપણા સિલેબસ મુજબ આપણે ઉદાહરણ 1 જોઈએ. તો ઉદાહરણ 1 કે x ના 3 ગણા અને 11 નો સરવાળો 32 છે. x ના 3 ગણા, તો અહીંયા તમને ચલ આપી દીધો, અજ્ઞાત સંખ્યા તમારે x લેવાની છે, એમ તમને રકમ આપી દીધો. તો કે x ના 3 ગણા અને 11 નો સરવાળો કેટલો થાય? તો કે 32 થાય. x ના 3 ગણા એટલે કે 3 અને x નો ગુણાકાર વત્તા 11 બરાબર કેટલો થાય? તો કે 32 થાય. એક સંખ્યાના 6 ગણામાંથી 5 બાદ કરતા 7 મળે એક સંખ્યા. તો એક સંખ્યા ધારી લો કે એ x છે, એના 6 ગણા, તો એ 6x થાય. 6 ગણા એટલે 6x, માંથી 5 બાદ કરતા, તો 5 બાદ કરી લો, તો 5 બાદ કરતા કેટલા મળે? તો કે 7 મળે. તો કે 7. હવે m નો ચોથો ભાગ, એ 7 કરતા 3 વધારે છે. m નો ચોથો ભાગ એ 7 કરતા 3 વધારે છે. અહીંયા તમને રકમમાં હિંટ આપેલ છે કે m નો ચોથો ભાગ અને 7 નો તફાવત કેટલો મળે? તમને 3 મળે. તો કે m નો ચોથો ભાગ કરીએ તો કે m ના છેદમાં 4 અને તફાવત એટલે કે -7 બરાબર કેટલા મળે? 3. m નો ચોથો ભાગ એટલે કે m ના 4 ભાગ કરો અને એ 7 કરતા 3 વધારે છે, એટલે કે 7 કરતા 3 વધારે, મતલબ 7 ની ઉપરની પડે કે એમના ચોથા ભાગમાંથી 7 ની બાદબાકી કરવી પડે, કેટલા મળે? તો કે 3 મળે. સંખ્યાના ત્રીજા ભાગમાં 5 ઉમેરતા 8 મળે. સંખ્યાના કઈ સંખ્યા છે? તો કે અજ્ઞાત સંખ્યા છે. અજ્ઞાત સંખ્યાને દર્શાવવા શું વડે? તો કે એને ચલ વડે દર્શાવે. ચલ કહેવાય કોને? અંગ્રેજીના નાના મૂળાક્ષરોને ચલ કહેવાય. તો કે કોઈ એક આપણે લઈ લઈએ, દાખલા તરીકે ઝેડ લઈએ, ચલ બતાવીએ. તો કે સંખ્યાના એટલે કે ઝેડના ત્રીજા ભાગમાંથી, એટલે કે ઝેડનો ત્રીજા ભાગમાંથી, ત્રીજા ભાગમાં 5 ઉમેરતા એટલે કે +5 બરાબર કેટલા મળે? તો કે 8 મળે. ઉદાહરણ નંબર 2 જોઈએ. તો કે નીચેના સમીકરણોને વિધાન સ્વરૂપમાં લખો. નીચેના સમીકરણોને વિધાન સ્વરૂપે લખો. તો સમીકરણ 1 જોઈએ, x -5 = 9. તો આને કઈ રીતે લખાય? તો કે x માંથી 5 બાદ કરતા 9 મળે. અથવા તો કે કોઈ એક સંખ્યામાંથી 5 બાદ કરતા 9 મળે. બીજી રીતે લખવું હોય તો કે કોઈ એક સંખ્યામાંથી 5 બાદ કરતા 9 મળે. બંને રીતે ચાલે, કે x માંથી 5 બાદ કરતા 9 મળે, અથવા તો કોઈ એક સંખ્યામાંથી 5 બાદ કરતા 9 મળે. બીજું સમીકરણ જોઈએ કે 5p = 20. તો કે p ના 5 ગણા એ 20 છે. તો p ના
પાંચ ગણા એ વીસ છે, પી ના પાંચ ગણા એ વીસ છે, અથવા કોઈ એક સંખ્યાના પાંચ ગણા એટલે વીસ. બીજી રીતે લખવું તો કે કોઈ એક સંખ્યાના પાંચ ગણા એ વીસ થાય, એ વીસ થાય. ત્યારબાદ ત્રણે પ્લસ સાત બરાબર એક, એટલે કે એમ ના ત્રણ ગણા માં સાત ઉમેરતા એક મળે. ત્યાર પછી સમીકરણ આવ્યું કે એમ ના પાંચમા ભાગમાંથી બે બાદ કરતા છ મળે, તો કે એમ ના પાંચમા ભાગમાંથી કેટલા બાદ કરવાના છે, તો કે બે બાદ કરતા બે બાદ કરતા બે બાદ કરતા છ મળે. હવે અહીંયા જો આપણે આ બે ઉદાહરણને બીજી રીતે લખ્યા છે, તો કે જ્યારે તમને સમીકરણ આપેલું મતલબ કે વિધાન વાક્ય આપેલું હોય તો એને કોઈ બી રીતે તમે એને લખી શકો, પણ અહીંયા તમને x કહેવા માંગી દો છે, તો અહીંયા તમારે સમીકરણ કેવું બનાવવું પડશે, તો કે x માંથી 5 બાદ કરતા, અને અહીંયા તમને ચલ કેવો લેવાનો માંગી દો, તો કે p લેવાનો કીધો, તો અહીંયા તમારે આપણે સ્ટાર્ટ કરવું પડશે કે p ના 5 ગણા એ 20 છે. નીચેનો કોઈ ખોટો નથી, પણ તમારે ચલ કેવો લેવાનો કીધો છે, તો કે p લેવાનો કીધો છે. આજે સ્વાધ્યાય 4.1 નો પહેલો દાખલો, પહેલા દાખલાની અંદર કોષ્ટક આપેલો છે, તો કે આપેલા કોષ્ટકનો છેલ્લું ખાનું પૂર્ણ કરો. પહેલું ખાનું તો કે ક્રમ, બીજું ખાનું સમીકરણ, ત્રીજા ખાનામાં x ની કિંમત, x ની કિંમત અથવા તો ચલની કિંમત, અને ત્રીજું ખાનું કે સમીકરણનો સમાધાન થાય છે કે નહીં, હા કે ના માં જવાબ આપો. તો પહેલો દાખલો જોઈએ, તો સમીકરણ આપેલું છે x + 3 = 0 બરાબર કેટલા છે, તો કે 0. હવે x ની કિંમત તમને કેટલી લેવાની હતી, તો x = 3. x ની કિંમત કેટલી, તો કે x = 3. જો x = 3 મૂકો અને એનો જવાબ તમારે 0 આવે, તો સમીકરણનું સમાધાન થાય છે, તો હા લખવાનું, અને જો 0 ન આવે તો સમીકરણનું સમાધાન થતું નથી. તો અહીંયા x = 3 મૂકતા કે 3 + 3 = 6, x = 3 મૂકતા, તો x = 3 મૂકતા, તો આ x = 6 જે સમીકરણનું સમાધાન થતું નથી, કારણ કે આપણે અહીંયા બરાબર કેટલા આવવા જોઈએ, x + 3 = 0, તો અહીંયા તમને કેટલા મળ્યા કે 3 + 3 = 6, સમીકરણનું સમાધાન થતું નથી, સમીકરણનું સમાધાન થતું નથી, તો અહીંયા શું કરવાનું, તો કે ના. બીજો દાખલો જોઈએ કે x + 3 = 0, અને x ની કિંમત કેટલી લેવાની, તો કે 0, તો x + 3 = 0 અને x = 0. હવે x ની જગ્યાએ હું 0 મૂકું, તો આ 0 + 3 = 3, 0 માં 3 ના કેટલા થાય 3, તો x = 3 મૂકતા, x = કેટલા મૂકવાના છે 3, તો જવાબ તમારે 3 આવ્યો, માટે સમીકરણનું સમાધાન થતું નથી. અહીંયા શું લખવાનું, તો કે ના, સમીકરણનું સમાધાન થતું નથી. ત્રીજું, તો કે x + 3 = 0 અને x - -3, તો x + 3
વત્તા ત્રણ બરાબર જીરો અને એક્સ ની કિંમત કેટલી લેવાની કીધી તો કે માઇનસ ત્રણ એક્સ ની જગ્યાએ કેટલા મૂકવાના છે માઇનસ ત્રણ તો હું એક્સ ની જગ્યાએ માઇનસ ત્રણ મૂકું તો માઇનસ ત્રણ વત્તા ત્રણ બરાબર કેટલા થાય છે તો માઇનસ ત્રણ અને પ્લસ ત્રણ તો બંને વિભાગ કરી થાય તો ત્રણ માંથી ત્રણ જાય તો જીરો તો એક્સ બરાબર માઇનસ ત્રણ તો અહીંયા સમીકરણ સમાધાન થાય છે સમીકરણ સમાધાન થાય છે અહીંયા શું કરવાનું હા એક્સ બરાબર માઇનસ ત્રણ તો આપેલ સમીકરણનું સમાધાન થાય હવે એક્સ માઇનસ સાત બરાબર એક અને એક્સ ની કિંમત કેટલી x બરાબર 7 x - 7 બરાબર 1 તો x ની કિંમત 7 મૂકો અને જો 1 જવાબ આવે તો સમીકરણનું સમાધાન થાય 1 ન આવે તો સમીકરણનું સમાધાન થતું નથી તો 4 નંબરનું જોઈએ તો કે x - 7 બરાબર 1 અને x બરાબર કેટલા મૂકવાનું તો કે 7 તો 7 મૂકો x બરાબર તો 7 - 7 બરાબર 0 x બરાબર 7 મૂકતા તો જો x 7 - 7 એટલે કેટલા આવ્યા 0 સમીકરણ સમાધાન થતું નથી તો અહીંયા શું લખવાનું કે ના ત્યારબાદ પાંચ નંબરનો દાખલો ત્યારબાદ 6 નંબરનો કે 5x બરાબર 25 અને x બરાબર 0 6 નંબરનો તો 5x બરાબર 25 અને x બરાબર 0 તો 5x x ની જગ્યાએ 0 મૂકો હવે 5 નો અને 0 નો ગુણાકાર કરો તો કોઈ પણ સંખ્યાનો 0 સાથેનો ગુણાકાર હંમેશા કેવો આવે તો કે 0 આવે તો x બરાબર 0 મૂકતા જવાબ કેટલો આવ્યો જમણી બાજુ તો કે 0 આવ્યો ખરેખર આવો કેટલો જોઈએ તો કે 25 આવો જોઈએ તો સમીકરણનું સમાધાન થતું નથી સમીકરણનું સમાધાન થતું નથી તો અહીંયા શું લખવાનું તો કે ના સમીકરણનું સમાધાન થતું નથી ત્યારબાદ જોઈએ 7 નંબરનો જોઈએ સાત નંબર દાખલો જોઈએ તો કે 5x બરાબર 25 અને x બરાબર 5 તો 5x બરાબર 25 અને x બરાબર કેટલા લેવાનું છે આ વખતે તો કે x બરાબર 5 તો x ની જગ્યાએ 5 મૂકો તો 5 ગુણ્યા 5 બરાબર 25 x બરાબર 5 મૂકતા તો અહીંયા સમીકરણનું સમાધાન થાય છે ડાબી બાજુ બરાબર જમણી બાજુ બંને બાજુના જવાબ કેવા આવ્યા બંને વખતે સરખા તો સમીકરણનું સમાધાન થાય છે સમીકરણનું સમાધાન થાય છે ત્યારબાદ 8 નંબરનો જે કે 5x બરાબર 25 અને x બરાબર માઇનસ 5 તો 5x બરાબર 25 અને x બરાબર x બરાબર કેટલા લેવાના આવતે તો કે માઇનસ 5 લેવાના તો 5 ગુણ્યા માઇનસ 5 હવે એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંક જ્યારે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર આપેલો હોય ત્યારે જવાબ હંમેશા કેવો આવે તો કે હંમેશા
ઋણ ગુણાકાર એટલે કે 55 25 પણ કેવા તો કે માઈનસ 25 તો અહીંયા પ્લસ 25 આવવા જોઈએ અને બદલે આપણે કેટલા આવ્યા તો કે માઈનસ 25 તો સમીકરણનું સમાધાન થતું નથી સમીકરણ સ્વાધ્યાય 4.1 નો દાખલા નંબર 1 અહીંયા આપણે ગુણો લેવો અને